नमस्कार दर्शक मित्रों, हूँ छु हितेंद्र पटेल अने स्वागत छे तमारू आपणी यूट्यूब चैनल गरवी गुजरात में। मित्रों, दर वक्त आपणे खेती ने लगती नवी माहिती तमारा सुधी पहोंचाड़वानो प्रयत्न करीए छीए। तो नवा नवा पाक, जुदा जुदा परिबड़ों केवा काम करे ए बधी माहिती तमारा विडियो द्वारा तमारा सुधी पहोंचाड़वानो प्रयत्न करता रहेला छे। तो आजे मित्रों एक एवाज पाकनी माहिती लईने तमारी सामे आव्या छीए। तो मित्रों, आजे एक लसणनो पाक क्यारे ववाय, एमां शुं शुं रोग आवे, एना माटे शुं शुं सारवार करवी, ए बधी माहिती लईने तमारी सामे आव्या छीए। तो आपणे सीधा खेडूतने ज पूछूं के एने आमां शुं शुं ट्रीटमेंट आपी, केवा केवा प्रतिकूल संजोग परिबळो आव्या अने एमां एने कई कई दवानो उपयोग कर्यो। तो मित्रों, आपणे पूछीए खेडूतने, तमारू नाम शुं? અલ્પેશભાઈ। હા, તો અલ્પેશભાઈ, અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે આપણું આ લસણ કેટલા વીઘાનું છે? 14 વીઘા। હા, 14 વીઘાનું લસણ છે। અને અલ્પેશભાઈ, આમાં બિયારણ આપણે કેટલું વીઘે વાવ્યું છે? 6 મણ। 6 મણ ખેડૂત મિત્રો, વીઘે 6 મણ, અને કોઈ કોઈ લોકો તો આમાં કદાચ એનાથી વધારે પણ વાવતા હશે, વાવી શકે છે। હા, બરાબર છે। તો 7.5 મણ સુધી લસણ વાવી શકે છે। તો હવે અમને એ જણાવો કે આમાં તમે પાયાનું જે ખાતર આવે એ પાયાનું ખાતર કયું નાખ્યું અને કેટલું નાખ્યું? એનપી અને સુપર। હા, એનપી કે અને સુપર એનો ઉપયોગ કરેલો છે। અને વીઘેનું પ્રમાણ કેટલું રાખ્યું હશે? કે આપ 14 વીઘામાં હે ને, લગભગ 15 થેલી નાખ્યું। હા, 14 વીઘામાં 2 થી 15 થેલી ખાતરનો ઉપયોગ કરેલો છે। અને અલ્પેશભાઈ, આમાં રોગ કયા કયા આવે? થીપ્સ આવે, ઈર આવે। બરાબર છે। તો ખેડૂત મિત્રો, આ લસણના પાકની અંદર મોટે ભાગે થ્રીપ્સનો એટેક વધારે જોવા, છેલ્લા 2 વર્ષની અંદર થ્રીપ્સનું પ્રમાણ થોડુંક વધ્યું છે અને એ ઘણી ઊંચી દવાઓ છતાં પણ થ્રીપ્સનો એટેક જતો નથી। અને બીજી વાત ખેડૂત મિત્રો, જે આ પાંદડીઓ ક્યાંક ક્યાંક ભરેલી દેખાય એમાં બે જ વસ્તુ હોઈ શકે છે, કાં એમાં ફૂગનાશક ફૂગનો પ્રમાણ હોય, અગર તો એમાં થ્રીપ્સ હોય। આ બે વસ્તુના હિસાબે આ પાંદડી આપણી લસણની બળે છે, પણ આ લસણની અંદર ખેડૂત મિત્રો એવું જોવા મળતું નથી। તો અલ્પેશભાઈ, અમારા દર્શકોને એ જણાવો કે આપણું આ લસણ છે એ વીઘે અંદાજિત કેટલો ઉતારો આપી શકે? 20 ગુણીથી 30 ગુણી લગન આપી શકે। હા, તો ખેડૂત મિત્રો, આ લસણ આપણું 20 ગુણીથી લઈને 30 ગુણી સુધી અંદાજિત ઉતારો આપી શકે। બીજું કે આ લસણને સમયગાળો કેટલા સમય ઊભું રહે આ લસણ? 4 મહિનાથી 4.5 મહિના। તો ખેડૂત મિત્રો, આ લસણ આપણું 4.5 મહિનાથી 4.5 મહિના એટલે લાંબા સમય સુધી ઊભું રહે છે। ને ખેડૂત મિત્રો, આ હતી લસણની સંપૂર્ણ માહિતી। આ અમારી ચેનલને આવી માહિતીઓ મેળવવા માટે દર્શક મિત્રો, અમારી ચેનલને શક્ય એટલી શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।